सौथी मोटा समाचार चार महानगरोमां रात्रि कर्फ्यू ने लईने सामे आवी रह्या छे। रात्रे 10 वाग्याथी सवारे 6 वाग्या सुधी कर्फ्यू रहेशे। 2 कलाकनो समय वधारवामां आव्यो छे। कर्फ्यूना समयमां अमदावाद, वडोदरा, सूरत अने राजकोटमां रात्रि कर्फ्यूमां वधारो थयो छे। पहला 12-6 वाग्या सुधी कर्फ्यू हतुं, हवे रात्रे 10 वाग्याथी कर्फ्यूनी शरूआत थशे। 8 कलाकनो कर्फ्यूनो समय रहेशे। आ चारे महानगरोमां कर्फ्यू लंबावायो छे। सीएमनी कमिटीमां आ निर्णय लेवायो छे। चारे महानगरोमां रात्रि कर्फ्यू लंबावायो छे। समयमां पण फेरफार करायो छे। रात्रे 10 वाग्याथी लई सवारे 6 वाग्या सुधी हवे कर्फ्यू रहेशे। चारे चार महानगरोमां कोरोनानी स्थितिने ध्यानमां राखता आ निर्णय लेवायो छे। અને આજ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાયા છે। રવિ, ચારે મહાનગરોમાં કર્ફ્યુને લઈને સમાચાર સામે આવ્યા છે, રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુની થશે શરૂઆત, શું અપડેટ? बिल्कुल, जो बात करवामां आवे तो जे प्रमाणे मुख्यमंत्री निवास स्थाने जे हाई पावर कमिटीनी जे बैठक योजवामां आवी हती तेमां निर्णय लेवामां आव्यो हतो के जे कर्फ्यू छे ते कर्फ्यूनो जे समय छे ते समय लंबावी देवामां आव्यो छे। जे प्रमाणे कोरोना केसो छे ते वधता हता तेने लईने अमदावाद, राजकोट, सूरत अने बड़ोडामां जे राते 6 वाग्याथी लईने सवारे રાતે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી જે કર્ફ્યુ છે તે કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તે સંક્રમણ ઉપર ક્યાંક ને ક્યાંક નિયંત્રણ મેળવવા માટે જે મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય છે તે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં રાતે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનો જે કર્ફ્યુ છે તે કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે। અને અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત સહિતના જે મહાનગરો છે તે મહાનગરોમાં આ જે દિશાનિર્દેશ તેનો અમલ કરવામાં આવશે। જી બિલકુલ, રવિ, 2 કલાકનો વધારાયો છે સમય કર્ફ્યુમાં, આ સિવાય કઈ તારીખ સુધી કર્ફ્યુ રહેશે એની કોઈ જાહેરાત થઈ છે? बिल्कुल, जो बात करवामां आवे तो जे प्रमाणे जे रात्रि कर्फ्यूनी आ व्यवस्था 31 मार्च सुधी यथावत रहेशे। अने 31 मार्च पत्या बाद जे निर्णय छे ते निर्णय करवामां आवशे। एटले के कही शकाय के अत्यारे हाल जो वात करवामां आवे तो रात्रे 10 वाग्याथी लईने सवारे 6 वाग्या सुधीनो जे कर्फ्यू छे ते 31 मार्च સુધીનો જે તારીખ છે તે સુધી લંબાવી દેવામાં આવ્યો છે। અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત જે મહાનગરો છે તે મહાનગરોમાં જે આ જે રાત્રિ કર્ફ્યુ છે તે રાત્રિ કર્ફ્યુમાં જે સમય છે તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે। કોરોનાનું સંક્રમણ જે પ્રમાણે દિવસે દિવસે વધી રહ્યું છે અને સંક્રમણને ક્યાંક ને ક્યાંક જે ઓછું કરવા માટે જે નિર્ણય છે તે નિર્ણય કરવામાં આવ્યો છે। જી રવિ, માંડ માંડ ધંધા રોજગાર એક વેગ પકડ્યો હતો, ખાસ કરીને હોટેલ રેસ્ટોરન્ટની વાત કરીએ, લાગી રહ્યું છે કે આ નિર્ણયથી ફરી એકવાર વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે? બિલકુલ, જે પ્રમાણે કહી શકાય કે હોટલ રેસ્ટોરન્ટના જે માલિકો છે ક્યાંક ને ક્યાંક આ નિર્ણયથી અવધો જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં આવી જશે। પરંતુ જે પ્રમાણે જે કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને જે પ્રમાણે જે ગુજરાતમાં જે કેસોની જે સંખ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો થતાં જે પ્રમાણે જે સરકાર છે તે સરકાર દ્વારા જે નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં કદાચ હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો દ્વારા જે રજૂઆત છે રજૂઆત સરકારને કરવામાં આવશે। પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરતમાં 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી જે કર્ફ્યુ છે તે કર્ફ્યુની અવધિ છે તે લંબાવી દેવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ જે પ્રમાણે જે કોરોનાના જે સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતિત હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી બિલકુલ રવિ, ખાસ કરીને રાજ્યમાં સેકન્ડ વેવ જે પ્રકારે જોવા મળ્યો હોય 900ની આસપાસ હવે કેસ આવવા લાગ્યા છે, કર્ફ્યુ સાથે સાથે અન્ય કયા કડક નિયમો પણ હવે આવી શકે છે? બિલકુલ, જે પ્રમાણે જે કર્ફ્યુનો તો જે કડકમાં કડક પાલન કરાવવામાં આવશે, પરંતુ સાથે સાથે જે કોરોનાની ગાઈડલાઈન છે કોરોનાની જે એસઓપી છે તેનું પણ હવે કડક હાથે પાલન કરાવવા માટે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક કટિબદ્ધ બનશે તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણે જે કોરોનાની જે પરિસ્થિતિ હતી તે કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ જે પ્રમાણે જે અત્યારે હાલ જે કોરોનાની જે સંક્રમણની જે સંખ્યા ક્યાંક ને ક્યાંક વધતી હોય તેને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય છે તે નિર્ણય કરવામાં આવ્યો છે। રાત્રિના 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનો જે કર્ફ્યુ છે તે કર્ફ્યુ લંબાવી દેવામાં આવ્યો છે। એટલે કે ચારે ચાર જે મહાનગરો છે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા સહિત તમામે તમામમાં જે કર્ફ્યુની અવધિ છે તે લંબાવી દેવામાં આવી છે। રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી જે કર્ફ્યુ છે તે કર્ફ્યુ યથાવત રાખવામાં આવશે અને જે કોરોનાની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનો પણ હવે ચુસ્તપણે પાલન છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। બિલકુલ રવિ, સવારે સમાચાર એવા પણ હતા કે ચાર મહાનગરો સિવાય અન્ય શહેરોમાં પણ કેસો વધ્યા છે, તો અન્ય શહેરો માટે કોઈ કર્ફ્યુની જાહેરાત થઈ છે કે કેમ? બિલકુલ, અત્યાર તો જે જાહેરાત થઈ છે તે અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ માટે થઈ છે। આગામી જે સમય છે આગામી સમયમાં જે પ્રમાણે જે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવશે તેને લઈને જે કાયદો અને વ્યવસ્થાની છે પરિસ્થિતિ છે તેને લઈને પણ કામ કરવામાં આવશે। પરંતુ અત્યારે જે પ્રમાણે ખૂબ જ મોટા સમાચાર જે આવી રહ્યા છે
જે કર્ફ્યુ છે તે લંબાવી દેવામાં આવ્યો છે. રાત્રિના 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી જે કર્ફ્યુ છે તે કર્ફ્યુના સમયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જે પ્રમાણે રાત્રિના જે ખાણીપીણી બજારો છે તે ચાલતા હોય છે ત્યાં આગળ ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોય છે અને તેને અટકાવવા માટે આ જે સરકાર દ્વારા જે નિર્ણય છે તે નિર્ણય કરવામાં આવ્યો છે. બિલકુલ રવિ, સુરત બાદ હવે અમદાવાદમાં પણ સ્થિતિ બગડી રહી છે, તો ખાસ કરીને લોકોને તો સતર્કતા દાખવવા માટે જણાવાઈ જ રહ્યું છે, પરંતુ તંત્રની કઈ રીતની કામગીરી છે કોરોનાને કાબૂમાં લેવા માટે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો તંત્ર પણ હવે ક્યાંક ને ક્યાંક સજાગ થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે જે સુરત બાદ અમદાવાદમાં પણ કોરોનાની જે કેસો છે તે દિવસે ને દિવસે વધ્યા હતા, તેને લઈને તંત્ર એક્શન બોર્ડમાં આવી ગયું હતું. રાત્રિના જે ખાણીપીણીના બજારો જે ચાલતા હતા ત્યાં પણ જે કોરોનાની ગાઈડલાઇન છે તે ગાઈડલાઇનનું પાલન કરવામાં આવતું હતું. સાથે સાથે જે પ્રમાણે જે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જે મેચ ચાલતી હતી ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે હવે મેચ માત્ર પ્રેક્ષકો વગર રમાશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે કોરોનાનું સંક્રમણ છે તે વધવાના કારણે જે નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ એક્શન બોર્ડમાં આવી ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ, ખાસ કરી રવિ, કર્ફ્યુના આ નિર્ણયથી જનતાનો શું પ્રતિસાદ અત્યાર સુધી સામે આવી રહ્યો છે? કારણ કે ચૂંટણીના કારણે જે પ્રચાર પ્રસારને કારણે આ કોરોનાએ વધુ વેગ પકડ્યો હોય એવી ચર્ચાઓ પણ થઈ રહી છે. બિલકુલથી જે પ્રમાણે જે રાજકીય જે ચૂંટણીઓ થતી હતી અને ત્યારબાદ જે જાહેર સભાઓ અને જે વિજય સરઘસો નીકળતા હતા તેમાં પણ તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે કોરોનાનું સંક્રમણ છે તે ફેલાવાનો ભય રહેતો હતો. પરંતુ જે પ્રમાણે લોકોનું કહેવું છે કે રાજકીય મેળાવડા હોય છે ત્યારે કોરોના નથી નડતું સરકારને, પરંતુ જ્યારે લોકોના જ્યારે લગ્ન પ્રસંગ ઉજવવાનો વારો આવે છે કે ક્યાંક ને ક્યાંક મરણ પ્રસંગનો વારો આવે છે ત્યારે જે પ્રમાણે જે રાજ્ય સરકારની જે ગાઈડલાઇન છે તે ગાઈડલાઇન અમલ કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ જે રોષ હતો તે રોષ ક્યાંક ને ક્યાંક હજુ યથાવત છે. પરંતુ જે પ્રમાણે જે અમદાવાદમાં જે કોરોનાની સંક્રમણની જે સંખ્યા છે તે વધતી હતી તેને લઈને સરકાર દ્વારા જે નિર્ણય છે તે નિર્ણય કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે કર્ફ્યુ. રવિ, રોકવા માંગીશ, આપ જોડાયેલા રહેશો. વડોદરાથી પણ સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ચૂક્યા છે. અમિત, વડોદરામાં પણ કર્ફ્યુના સમયમાં 2 કલાકનો વધારો. જુઓ, જે રીતે સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે જરૂરી પણ હતો, કારણ કે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસીસ ખૂબ વધ્યા છે અને પાછલા 1 મહિનામાં આ સંખ્યામાં ઉત્તરોત્તર ખૂબ વધારો થયો છે અને પાછલા 1 અઠવાડિયામાં તો ખૂબ ઝડપથી કોરોનાના કેસીસમાં વધારો થયો છે અને તેને કારણે આ નિર્ણય જરૂરી પણ હતો. જે રીતે ગઈકાલે મુદત પૂરી થઈ હતી રાત્રિ કર્ફ્યુની, રાત્રે 12 થી સવારના 6 વાગ્યા સુધી, હવે તેમાં 2 કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે. સરકારે આ જે નિર્ણય લીધો છે તેને લઈને લોકોનો વિરોધ પણ ના હોવો જોઈએ, કારણ કે જે રીતે કોરોનાના કેસીસમાં ઉત્તરોત્તર ખૂબ વધારો થઈ રહ્યો છે, સરકાર પાસે આના સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો. કારણ કે જે રીતે જનમેદની એકઠી થઈ રહી છે અને કોરોનાના કેસીસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તે ખૂબ ચિંતાજનક બાબત છે. કેસો વધી રહ્યા છે. પહેલાં એવું હતું કે કોરોનાના કેસીસ થોડા ઘટ્યા હતા ત્યારે હોસ્પિટલોમાં પણ બેડ જે છે એ ખાલી પડ્યા હતા, પરંતુ હવે હોસ્પિટલોમાં પણ એવું દેખાઈ રહ્યું છે કે બેડ જે એ હવે ખૂટી રહ્યા છે. વડોદરાની જે સરકારી હોસ્પિટલો છે, ખાનગી હોસ્પિટલો છે કે જ્યાં કોરોનાની સારવાર આપવામાં આવે છે ત્યાં પણ હવે દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તેને કારણે આવનારા દિવસોમાં બેડ ખૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો કે વહીવટીતંત્ર સજ્જ છે બેડને લઈને, પરંતુ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, ઇન્ટેન્સિટી જો કે ઓછી છે, એટલે કે મૃત્યુદર છે પહેલાં જેટલો નથી, પરંતુ જે રીતે લોકો સંક્રમિત થઈ રહ્યા છે, કોરોનાના લક્ષણ સામે આવી રહ્યા છે, એ લક્ષણ સાથે લોકો એડમિટ થઈ રહ્યા છે, તેને કારણે ચિંતા ખૂબ વધી છે. કારણ કે આંકડો વધી રહ્યો છે અને આંકડો વધતાની સાથે જ લોકોની તો ચિંતા વધી છે, પરંતુ સરકારની પણ ચિંતા વધી છે. કારણ કે સરકારની જવાબદારી છે કોરોનાને કંટ્રોલ કરવાની અને એટલા માટે જ આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. અગાઉ પણ આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા હતા. હવે જ્યારે કોરોનાના કેસોમાં સતત વધારો થયો છે ત્યારે તેને લઈને પણ સરકારે આકરા નિર્ણય લેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને એટલા માટે જ રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. બિલકુલ અમિત, આપ જોડાયેલા રહેશો. રાજકોટથી પણ સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે. મયુર, શું કહેશો, રાજકોટમાં પણ કર્ફ્યુ લંબાવાયો છે, વધુ 2 કલાકના સમયમાં પણ વધારો કરાયો છે, રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુની શરૂઆત થશે?
बिल्कुल जे प्रकारे राज्यभरनी अंदर कोरोनाना केसो वध्या छे, राजकोटनी अंदर पण केसोनी अंदर संख्यामां वधारो थयो छे ने अपेक्षा हती के कोरोनाना लईने रात्रि कर्फ्यू छे तेनी अंदर समय वधारी शकाशे। राजकोट वासीઓ આપણી સાથે જોડાયા છે, શું કહેશો? જે પ્રકારે 2 કલાકનો સમયગાળો વધારવામાં આવ્યો છે, ખાસ કરીને કોરોનાની આવી મહામારી કેસો વધતા જતા હોય એ જાહેર સ્થળોની અંદર જે સરકારે નિર્ણય લીધો છે કે લોકો એકત્ર ન થાય, આ એ ભારતીય જનતા પાર્ટીએ સરકારે વિજયભાઈ રૂપાણીએ લીધો છે એ અમે પ્રજાજનો આવકારી છે। રાજકોટવાસીઓને અપીલ કરશો કે રાત્રિના 10 પછી બહાર ના નીકળે? રાજકોટની પબ્લિકને નમ્ર અપીલ કરી છે કે 10 વાગ્યા પછી શક્ય હોય, ખાસ એવું કામ હોય હોસ્પિટલનું આ તો નીકળો તો વસ્તુ અલગ છે, પણ બંનેથી અલગ જાળો સરકારનું નિયમનું પાલન કરો એ નમ્ર વિનંતી। તો રાજકોટવાસીઓ છે એ પણ કહી રહ્યા છે કે રાત્રિના 10 વાગ્યા બાદ જે પ્રકારે કોરોનાના કેસો વધ્યા છે, રાત્રિ કર્ફ્યુનો નિર્ણય મહત્વનો છે અને તેને આવકાર આપવામાં આવી રહ્યો છે। રાત્રિ કર્ફ્યુથી કંટ્રોલ થઈ શકે છે કોરોના, કારણ કે મોટા ભાગના રેસ્ટોરન્ટ છે, હોટલો છે, તેની અંદર ભીડ જામતી હોય છે, જમવા માટે ચાની કીટલી ઉપર લોકોની સંખ્યા વધતી હોય છે, એટલે આ મામલાને લઈને અપેક્ષા હતી કે રાત્રિના 10 વાગ્યા બાદ જે કર્ફ્યુનો અમલ છે તે રાજકોટ સહિત 4 મહાનગરોની થઈ શકે છે અને તે અપેક્ષા મુજબ આ નિર્ણય લેવાયો છે। જી બિલકુલ મયુર, આપ જોડાયેલા રહેશો, અમિત આપની પાસે આવું છું। નિર્ણય ખૂબ સારો છે કેસો વધતા, પરંતુ ક્યાંક હોટલ રેસ્ટોરન્ટ માલિકોની વાત કરીએ તો માંડ ગતિ પકડી હતી, રફતાર પકડી હતી, બરાબર ધંધા રોજગાર શરૂ થયા હતા અને ફરી એકવાર 10 વાગ્યાથી જ્યારે કર્ફ્યુ કરવામાં આવ્યો છે, એમની શું પ્રતિક્રિયાઓ રહેશે? જો એ લોકોની પ્રતિક્રિયા પણ સામે આવશે, પરંતુ સામાન્ય જનતા શું વિચારે છે આને લઈને આવકારશે જ, બીજો કોઈ વિકલ્પ નથી સરકાર પાસે ન તો જનતા પાસે, કારણ કે કેસી જે રીતે વધી રહ્યા છે તે ખૂબ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને એટલા માટે જ સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે। કેટલાક નાગરિકો છે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે આપ શું કહેશો, જે રીતે કર્ફ્યુમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે, હવે રાત્રે 10 થી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ? આ નિર્ણય સરકારે કર્યો બરાબર છે, અત્યારે જે કોરોનાનો હાજર વધી ગયો છે અને લોકો ડિસ્ટન્સ બી રાખતા નહીં, માસ્ક નથી પહેરતા, જે સરકારે જે પગલું ભર્યું છે એ સારામાં સારું છે। આપ શું કહેશો, આ નિર્ણય યોગ્ય છે? ભાઈ મારું કહેવું એવું છે કે ગવર્મેન્ટનો નિર્ણય ખોટો છે, કારણ કે પબ્લિકના માટે નરહરી નરસિંહજીનો વરઘોડો એમણે બંધ રખાયો અને પોતે શિવજીનો વરઘોડો કરાવડાયો, એટલે પબ્લિક માટે ખોટું અને ગવર્મેન્ટ માટે સાચું એવું છે, એટલે ગવર્મેન્ટ કોરોના પ્રૂફ છે અને પબ્લિક કોરોના વિરુદ્ધ છે એવું છે એનો મતલબ। એટલે આ જે બધું ધંધા રોજગાર એક તો લોકોના પડી ભાંગ્યા છે અને એમાં પાછો 2 કલાકનો જે વધારો થશે એમાં પબ્લિકને વધુ માર પડશે અને મોંઘવારી બી પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે, એનાથી ગવર્મેન્ટે કંઈ પગલાં સારા લેવા જોઈએ। આ કર્ફ્યુ તો ચાલુ જ રહેવાનો છે ગવર્મેન્ટનો, આજે વરસ થઈ ગયું, વરસ છતાં બી હજુ કોરોના જવા માંગતો નથી અને પબ્લિક હજુ પાટા પર ગાડી આવતી નથી પબ્લિકની અને મોંઘવારી ડે બાય ડે વધતી જાય છે, એમાં લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે, એટલે એમાં ગવર્મેન્ટ કેસો જે રીતે વધ્યા છે કેટલા દિવસથી, એ જરૂરી પણ હતું ને કે કર્ફ્યુ લંબાવાય? કર્ફ્યુ લંબાવો જોઈએ એ તો બરાબર છે, પણ એની સામે ગવર્મેન્ટે બી પગલાં સારા લેવા જોઈએ અને કર્ફ્યુ જે વધાર્યો છે એનાથી ધંધા રોજગારને અસર ઘણી બધી મોટી પડશે, આટલો બધો ટાઈમ વધારો ના જોઈએ, કલાક કલાક વધારવો જોઈએ। આ જનતા છે વડોદરાની, તેમનું કહેવું છે કે સરકારે જે નિર્ણય લીધો છે યોગ્ય છે, પરંતુ ધંધા રોજગારને પણ અસર થશે, તેનું પણ ધ્યાન રાખવું પડશે, એટલે વડોદરાની જનતા માની રહી છે કે જે રીતે કેસો વધતા હતા વધ્યા છે તેને કારણે સરકારે નિર્ણય લીધો છે, પરંતુ લોકોના રોજગાર ધંધા માંડ પાટા પર આવ્યા હતા અને હવે સરકારનો જે આ નિર્ણય છે કર્ફ્યુના સમયમાં વધારો કરવો, તેનાથી ધંધા રોજગારને અસર તો થશે પરંતુ સરકારે તેનું પણ વિચાર કરવો પડશે તેવું વડોદરાની જનતા જણાવી રહી છે। જી બિલકુલ, રવિ આપની પાસે આવું છું, કર્ફ્યુને લઈને બંને રીતની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જરૂરી પણ હતું કેસો વધતા, બીજી તરફ અર્થતંત્ર માંડ પાટે ચડી રહ્યું છે ત્યાં ફરી એકવાર એ ગતિ ધીમી પડશે, એટલે બંને તરફની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આગામી સમયમાં હવે તંત્રની કેવી કામગીરી રહેવી જોઈએ કોરોનાને નાથવા?
હા બિલકુલ. થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કોરોનાના કેસના જે સંક્રમણ છે તે વધતું હતું અને કોરોનાના કેસ પણ જે વધતા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સરકાર દ્વારા જે નિર્ણય છે તે નિર્ણય કરવામાં આવ્યો હતો. આગામી જે કરફ્યુ હતો તે 12 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો હતો, પરંતુ તેમાં 2 કલાકનો જે વધારો છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે મુખ્યમંત્રીના જે નિવાસસ્થાને હાઈ પાવર કમિટીની જે બેઠક બની મળી હતી અને તેમાં જે નિર્ણય છે તે નિર્ણય કરવામાં આવ્યો હતો કે હવે જે કરફ્યુ છે તે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. 31 માર્ચ સુધી જે આ કરફ્યુ છે તેનો અમલ કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે ચૂંટણીના સમયમાં પણ કોરોનાના કેસનો વધારો થયો હતો અને ત્યારબાદ જે પ્રમાણે જે નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે તેમાં મેચ રમાઈ હતી ત્યારે પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં છે તે ભેગા થયા હતા. તેને લઈને ક્યાં જે નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવ્યો તેવું લાગી રહ્યું છે. અને જે પ્રમાણે જીસીએ દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે માત્ર ક્રિકેટરો જે મેચ છે તે મેચ પ્રેક્ષકો વગર રમાશે, એટલે કે ખૂબ જ મોટો નિર્ણય છે. તે મોટો નિર્ણય કોરોનાનું સંક્રમણ વધતા છે તે સરકાર દ્વારા પણ લેવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક જીસીએ દ્વારા પણ લેવામાં આવ્યો. એટલે કે હવે આગામી સમયમાં જે પ્રમાણે જે રાત્રિનો જે કરફ્યુ છે તે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી જે 4 મહાનગરો છે અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરતમાં તેનો કડકપણે અમલ કરવામાં આવશે. અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક જે આ નિર્ણયથી ક્યાંક ને ક્યાંક નારાજ છે, નારાજ થયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે ધંધા રોજગાર થોડા સમય બાદ ખુલ્યા હતા, પરંતુ જે પ્રમાણે હવે કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે, હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો ક્યાંક ને ક્યાંક જે આ નિર્ણયથી દુઃખી થયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ રવિ, આપ જોડાયેલા રહેશો, મયુર અને અમિત આપ પણ જોડાયેલા રહેશો. તો રાત્રે 10 વાગ્યાથી કરફ્યુની શરૂઆત થશે, સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. કરફ્યુના સમયમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. સીએમની કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શક્યતાઓ હતી જ કે કરફ્યુના સમયમાં વધારો થઈ શકે છે, અપેક્ષા મુજબ 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે.